લોકડાઉનના પગલે અનેક વ્યવસાયના લોકો બેકાર બની ગયા છે અને અત્યારે છેલ્લા 25 દિવસથી ધંધા રોજગાર વગર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. લોકડાઉનને પગલે સરકાર સમક્ષ કેટલીક માંગ કરી રહ્યા છે. લોકડાઉનને પગલે અનેક વ્યવસાયના લોકો બેકાર બની ગયા છે અને અત્યારે છેલ્લા 25 દિવસથી ધંધા રોજગાર વગર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને લોકડાઉનને પગલે સરકાર સમક્ષ કેટલીક માંગ કરી રહ્યા છે. ઘણા એવા વ્યવસાય છે કે જેમાં લોકો રોજ કમાઈને રોજ ખાતા હોય છે, જેમાં દરજી, લુહાર, નાઈ સહિત અનેક લોકોને અત્યારે લોકડાઉનને પગલે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાત કરીએ નાઈ પરિવારોની, તો છેલ્લા 25 દિવસને પગલે સમગ્ર ભારતમાં લોકડાઉન કરી દેવામાં આવતા તમામ સલૂન બંધ છે અને સલૂનના સંચાલકો બેકાર બની ગયા છે. આ પરિવારો છેલ્લા 25 દિવસથી એક પણ રૂપિયાની આવક વગર પોતાના ઘરે જ બેઠા છે, ત્યારે હવે આગામી સમયે આવા પરિવારો માટે કપરો સાબિત થઈ શકે છે. ત્યારે અમારા સંવાદદાતાએ આજે એક એવા જ નાઈ પરિવારની મુલાકાત લીધી હતી. આ પરિવારના જણાવ્યા અનુસાર નાઈ સમાજના 90% લોકો સલૂનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને અત્યારે લોકડાઉનને પગલે આટલો મોટો વર્ક બેકાર છે, ત્યારે સરકારે આવા પરિવાર માટે સહાયનું પેકેજ જાહેર કરવું જોઈએ અને સરકાર સહાય ના આપે તો તેમણે ધંધાર્થે થોડી ઘણી છૂટછાટ આપે તો આવા પરિવાર તેમનું ગુજરાન ચલાવી શકે. લોકડાઉન 2ની શરૂઆત થઈ ચૂકી છે અને લોકડાઉનને પગલે સમગ્ર ભારત દેશ અત્યારે બંધ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ સામેની લડાઈ માટે જીત મેળવવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે, જેના કારણે એવા કેટલાય ધંધા રોજગાર પડી ભાગ્યા છે. લોકડાઉન ચોક્કસ કોરોનાને તો માત આપશે, પરંતુ આ લોકડાઉનના કારણે કેટલાક પરિવારો પર ભૂખ હાવી થઈ રહી છે. આવા જ પરિવારોમાં નાઈ સમાજ પણ એક આવે છે કે જેનું કામ પણ દરરોજ જઈ અને દરરોજ કમાઈ અને દરરોજ ખાવાનું હોય છે. આ પરિવાર માંગી તો શકતો નથી, પરંતુ મહેનત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે. પરંતુ છેલ્લા 25 દિવસથી લોકડાઉનના કારણે તેમના ધંધા રોજગાર બંધ પડ્યા છે. આ પરિવારો લોકો સામે હાથ લંબાવતા નથી, પરંતુ કલ્પના કરો કે જે પરિવારોના 25 દિવસ સુધી ધંધા રોજગાર બંધ હોય તેમની દશા કેવી હશે. ત્યારે આવા જ એક પરિવાર આપણી સાથે જોડાયા છે, તો 25 દિવસ દરમિયાન તેમની શું હાલત છે તે જાણીએ. શું નામ તમારું? મહેશ મારું નામ. 25 દિવસથી જે લોકડાઉન છે, તમે ધંધો ક્યારે કરવા ગયા હતા? ધંધો સાહેબ 20-25 દિવસથી આ હાલત છે. જ્યારે લોકડાઉન લાગ્યું ત્યારથી આ પોઝિશન છે. અને બીજી વસ્તુ એ જ કે અમારા સમાજના, નાઈ સમાજના ટોટલ જે માણસો ઘણા ખરા છે, હેર સલૂન્સના ધંધા સાથે જોડાયેલા છે. જ્યારે આ લોકડાઉનના પગલે સરકારશ્રીએ જે જાહેરાત કરી એ બહુ માન્ય છે, પરંતુ લોકડાઉનના પગલે આ જે ધંધા રોજગાર બંધ છે, જ્યારે જે રોજ લાઈને રોજ કામ કરવાવાળા, અડધ ભાગે કામ કરવાવાળા, મજૂરી વર્ગવાળા જે કામ છે એ થોડા બહુ પરેશાન થઈ ગયા છે. અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા સમાજ પ્રત્યે, નાઈ સમાજ પ્રત્યે થોડી અમે નમ્ર વિનંતી હું કરું છું કે આપ કંઈક પેકેજ અથવા કંઈક જાહેરાત કરો, કંઈ રાહત મળે એવું કરો. અને બીજું કે જ્યારે આ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કદાચ થોડા દિવસો પછી સરકારશ્રીને યોગ્ય લાગે તો ધંધા રોજગાર ખોલવાનો થોડા સમય માટે, રોજગાર ખોલવા માટે જો અમને રાહત મળે, રોજગાર ખોલવા માટેની જો રજા આપે, તો અમારા પરિવાર અથવા અમારા સમાજના જે પોતાના પરિવાર માટે ગુજરાન ચાલે એવું થઈ શકે છે. સલૂન સિવાય કોઈ બીજી કોઈ આવક મેળવવાનું સાધન ખરું છે તમારી? અત્યારે બીજું કોઈ સાધન નહીં. ઘણા ખરા જે અમારા સમાજવાળા છે હેર સલૂનના ધંધા સાથે વર્ષોથી જોડાયેલા છે, કોઈક જ એવા બાકી છે, બાકી લગભગ 90% અમારા ધંધામાંની અંદર જ જોડાયેલા છે હેર સલૂનને અંદર. તો આ તો નાઈ સમાજના, કે જેમનું કહેવાનું થાય છે કે નાઈ સમાજના 90%થી વધુ લોકો હેર સલૂનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ છેલ્લા 25 દિવસથી લોકડાઉન હોવાના કારણે તેમના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. ત્યારે સરકાર સમક્ષ તેઓ મદદની માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા એમના માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવે અથવા તો લોકડાઉન દરમિયાન કેટલીક છૂટછાટ આપવામાં આવે કે જેના કારણે તેઓ પોતાના ધંધા રોજગાર શરૂ કરી શકે અને 2 પૈસા કમાઈ અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.